नमस्ते बाळको, आजे आपणे चरखा जनरेटर कई रीते बनावू ते जोईशुं। आ मॉडल जनरेटर अने चरखानुं मिश्रण छे। महात्मा गांधीजीनी ओळख अने इलेक्ट्रिक जनरेटर। ज्यारे चुंबक कॉइलनी एटले के वायरनी नजीक फरे त्यारे वीजळी उत्पन्न करे छे। तो आपणे कई रीते बनावू ए जोईशुं। पहेला तो एना माटे आपणे सौ प्रथम मेन पाक बनावा माटे अहीं तमे जोई सको छो कि आ एक नंबर लखेलो छे, त्यां आ बे पार्ट छे, ए बन्ने पार्ट, पछी अहीं पण एक नंबर वाला आ बन्ने पार्ट, अने आपणो बीजू छे एमां पण तमे जुओ आ मेन पार्टनो छे आ भाग अने आ ઉપરના બે ભાગ। એમ આપણે આટલા ભાગને સૌપ્રથમ અલગ કરી લઈશું અને મેઈન ભાગ બનાવશું। તો ચાલો આપણે આ પાઇપને અલગ કરી લઈએ। અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા ભાગ અલગ કરી દીધા છે આના। તો તમે અહીંયા બે નંબર છે ત્યાં આ બે નંબરના બે પાઇપ જોડી દઈશું। એક નંબર લખેલું છે ત્યાં એક નંબરના, અને પછી આ ઊભા આ બંને પાઇપ જોડવાના છે। આપણે જે લખેલું છે ચરખા જનરેટર એ નીચેની સાઈડ રાખીશું અને બે નંબરના પાઇપ આ સાઈડ બે નંબરમાં જોડીશું। આ રીતે બરાબર અહીંયા તમે જુઓ છો હોલ, એમાં આ બરાબર ભાગ બરાબર બંધ બેસે એ રીતે બંને બાજુ લગાવી અને નીચે રબર બેન્ડથી પેક કરી લઈશું। તો આ રીતે આપણે લગાવી લઈશું આ ભાગ। તમે જ્યારે ભાગ લગાવો ત્યારે એ પણ જોવાનું કે આ ખાલી ભાગ છે એ આ રીતે રહેવો જોઈએ, ઉલટું ના લગાવી જાય એ આપણે જોઈશું। અને અહીંયા આપણે નાના નાના રબર લગાવી દઈશું। આ રીતે આપણે રબર લગાવી દઈશું કે જેથી કરીને આ પાર્ટ નીકળી ના જાય। રબર લગાવીને દરેક ભાગને આપણે પેક કરી લઈશું અને આ પ્રમાણે એક નંબરના ભાગને પણ આ રીતે લગાવી અને રબર લગાવી દઈશું। આપણે એક નંબરનો ભાગ લગાવી દીધો છે તેને રબર લગાવી દઈશું જેથી કરીને આ પાર્ટ નીકળી ના જાય। હવે તમે જોઈ શકો છો કે આપણો બે નંબરનો ભાગ અને એક નંબરનો ભાગ લગાઈ ગયો છે। હવે તમે આ બંને ભાગ જોઈ શકો છો, તો આ બંને આપણે અહીંયા ઊભા લગાવીશું જે તમારે જોવાનું કે ગેપ છે એ પ્રમાણે જ અંદર જશે અને આપણે એને પણ લગાવી લઈશું। તો ચાલો આપણે એ પણ જોઈ લઈએ। આ નીચે ત્રણ તમને દેખાય છે ચોરસ હોલ, એમાં આ ત્રણ ભાગ જવા જોઈએ અને આ ભાગ છે એ અહીંયા અંદર જવા જોઈએ બંને સાઈડ। તો એ રીતે આપણે આ બંને આમ ઊભા લગાવી લઈશું અને એને પણ રબર વડે ફિટ કરી દઈશું જેથી નીકળી ના જાય। તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ ઊભા ભાગ પણ લગાવી દીધા છે અને એને પણ રબર બેન્ડથી ફિટ કરી દીધા છે જેથી નીકળી ના જાય। બધા પાર્ટ આ રીતે આપણે રબર બેન્ડથી ફિટ કરેલા છે જેથી કરીને નીકળી ના જાય। હવે આપણે ચરખાનું ચક્ર બનાવશું। તો ચરખાનું ચક્ર બનાવવા માટે અહીંયા આ બે તમે જુઓ સ્ટાર આકારના ચક્રો દેખાય છે, આ બે ચક્રો આ ચાર પાર્ટ અને આ બંને એ લખેલા પાર્ટ લઈ લઈશું અને આપણે ચક્ર બનાવશું। આપણા બધા ભાગ તૈયાર છે। હવે આપણે આ એ લખેલા બંને પાર્ટ એકને આપણને ખબર છે કઈ રીતે જોઈન્ટ કરવા, એક આડું પકડશું અને એક ઊભું પકડશું અને બરાબર બંધ બેસે એ રીતે આપણે લગાવી લઈશું। તો આ રીતે આપણું તૈયાર થઈ જશે। હવે આપણે ચક્ર લઈશું। ચક્રના આ વચ્ચેના તમે જુઓ પ્લસ આકારનું ભાગ દેખાય છે ત્યાં આપણે લગાવી લઈશું। આ રીતે આપણે લગાવી લઈશું અને હવે તમે જુઓ આ ભાગ તમને ચાર દેખાય છે ત્યાં આપણે આ ચાર લગાવી લઈશું અને પછી ચક્રનો બીજો ભાગ
લગાવી દઈશું. તો ચાલો આપણે લગાવી લઈએ. તમે જોઈ શકો છો કે આપણે આ ચારે ભાગ લગાવી દીધા છે અને નીચે પણ રબર બેન્ડ લગાવી દઈશું. તો ચાલો આ રીતે આપણે રબર બેન્ડ લગાવી લઈશું જેથી કરીને આપણા ભાગ નીકળી ના જાય. તમે જુઓ કે જે આપણે આ વચ્ચેનો ભાગ છે એનો નાનો નાનો ભાગ છે એ આપણે અંદર નાખ્યો છે અને જે મોટો પોળો છે એ ભાગ આપણે આ બાજુ રાખ્યો છે બહાર. હવે અહીંયા પણ આપણે આ બીજું ચક્ર બરાબર આ પ્લસ આકારમાં નાખીશું અને આ ખાના બરાબર આ ગેપ તમને દેખાય છે એમાં બંધ બેસે એ રીતે લગાવી અને રબર બેન્ડથી ફિટ કરી દઈશું જેથી આપણો ભાગ નીકળી ના જાય. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ચરખાનું ચક્ર તૈયાર છે. હવે તમે આ હોલ જોઈ શકો છો ચક્રના દરેક ભાગે. તો આ હોલમાં આપણે ઊનને લગાવી લઈશું. કેવી રીતે લગાવું હું લગાવું તેમ લગાવી દેજો. પહેલાં આપણે આ હોલમાં ઊંધો એક શેડો પસાર કરી દઈશું. એ જ રીતે સામે પણ કરી લઈશું. તો આ રીતે પહેલાં સીધી લાઈન બની જશે. તમે અહીંયા જુઓ કે અહીંયાથી અંદર લઈ અને આ ભાગમાં લાવવાનું અને આ છેડો આ ભાગમાં લાવવાનું એટલે જાણે કે આપણો ક્રોસ બનશે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે દરેક ભાગમાં આવી ચોકડી જેવો આકાર બનવો જોઈએ અને આપણે દરેક ભાગને થોડું ટાઈટ રાખશું જેથી આપણો ચરખો સરસ રીતે ચાલે. તો ચાલો આપણે આ રીતે દરેકને ચોકડી આકાર ક્રોસ કરી લઈએ. ઊનથી ઊનના બંને છેડા લઈને કરજો. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દરેક હોલમાંથી દોરો પસાર કરીને આપણે ચોકડી આકાર આપ્યો છે અને જ્યાંથી આપણે શરૂઆત કરી હતી ત્યાં પાછા આવ્યા છીએ. હવે બંને છેડા તમારા ઊનના બચેલા અહીંયા જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં બરાબર ટાઈટ ગાંઠ લગાવી દો બંને છેડા ભેગા કરીને અને બાકીનો દોરો કાપી લો. બાકીનો દોરો કાપી દો પછી આપણે ગરગડી બનાવતા શીખીશું. તો ગરગડી બનાવવા માટે તમને આ ભાગ આપેલા છે જુઓ. તમે આ પાર્ટ આપેલા છે તો આ પાર્ટ લઈ લઈશું આપણે બધા. અને તમને બે ચક્રો આપેલા છે એમાં જે ચક્રમાં એ લખેલું છે એ ચક્ર લો. જેમાં એ લખેલું છે એ લો. અને અહીંયા તમને હોલ દેખાય છે એ હોલમાં આ રીતના આકાર આપેલા છે જુઓ પાર્ટ એમાં એ લખેલો છે તો એ વાળો ભાગ એની અંદર દાખલ કરો. અને પછી એને આ રીતે દરેક ભાગ દાખલ કરી અને રબર બેન્ડથી આપણે એને ફિટ કરી લઈશું. આ રીતે દરેક ભાગને આપણે રબર બેન્ડથી ફિટ કરી લઈશું જેથી કરીને નીકળે નહીં. તમે અહીંયા જોઈ શકો છો કે આ એ વાળો ભાગ આપણે લગાવી લીધો છે. હવે આ બીજું છે સર્કલ એ લઈશું અને આ જે તમને હોલ દેખાય છે એમાં આ ભાગ બરાબર બંધ બેસે એ રીતે ગોઠવી અને આને પણ રબર બેન્ડથી ફિટ કરી લઈશું. બીજો ભાગ ફિટ કરતા પહેલા આપણને આ રાઉન્ડ દેખાય છે આ રાઉન્ડ આપણે નીકાળી દઈશું બંને બાજુથી. તમે અહીંયા જોઈ શકો કે મેં બંને ભાગ રબર બેન્ડથી ફિટ કરી લીધા છે. હવે આપણને એક તાર આપેલો છે 15 સેન્ટીમીટર જેટલો કાપી લેવાનો અને તમે અહીંયા જોઈ શકો છો હોલ એ હોલમાંથી આપણે તાર પસાર કરીશું. પછી આપણને આ સ્ટોપર આપેલા છે એ એક સ્ટોપર લગાવી લઈશું તારને.
આપણું સ્ટોપર લાગી ગયું છે. હવે આપણે તમને અહીંયા ફોર્મ શીટ આપેલી છે એ ફોર્મનો ટુકડો પણ લગાવી લઈશું. તમે જોઈ શકો છો કે આપણે ફોર્મનો ટુકડો પણ લગાવી દીધો છે. હવે આ તારને આપણે સામેના હોલમાંથી બહાર કાઢી લઈશું. તો તાર આપણે સામેના હોલમાંથી બહાર કાઢી લીધો છે અને હવે આપણે અહીંયા પણ એક સ્ટોપર લગાવી દઈશું જેથી તાર હલે નહીં. તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે આપણને તાર આપેલો છે એક ગરગડી તારની, તો આપણે આ તારને આ ગરગડી ઉપર એવી રીતે વીંટાળશું. તારનો એક છેડો લઈ લો. આ છેડો આપણે લઈ અને અહીંયા પકડી રાખીશું કોર્નર ઉપર. હવે તમારે આ બંને પાર્ટ છે, તમે અહીંયા જોઈ શકો છો કે આ બંને ભાગ છે, તો આપણે તારને આ રીતે વીંટાળશું સામેના ભાગથી. તારને કઈ રીતે વીંટાળશું જુઓ, આ અહીંયાથી કરીશું પસાર અને સામે આવે એ રીતે આપણે આખો તાર લપેટી લઈશું અને તાર બહુ ખેંચતા નહીં, નહીતર તૂટી જશે. જો તાર તૂટી જશે તો કામ આવશે નહીં. અને આ રીતે આપણે બધો તાર એકબીજાની નજીક રહે એ રીતે વીંટાળી લઈશું બંને સાઈડ. આ સાઈડ અને આ સાઈડ પણ આ રીતે ક્રોસમાં તમે આ બાજુથી ચાલુ કરો તો આ બાજુ નીકળવો જોઈએ અને આ બાજુ ચાલુ કરો તો આ બાજુ નીકળવો જોઈએ એ રીતે આપણે આખો તાર વીંટાળી લઈશું. તમે અહીંયા જોઈ શકો છો કે આપણો તાર વીંટાઈ ગયો છે આખો. હવે તમે જે શરૂઆતનો છેડો અને જે અંતિમ છેડો આ બંને છેડાને આપણે ઉપરથી પ્લાસ્ટિકનું પડ નીકાળી દઈશું. તમે કાતરથી પણ નીકાળી શકો અને સડીને ગરમ કરીને પણ નીકાળી શકો. હવે આ બંને છેડે આપણને એક એલઈડી આપેલી છે, તો બંને છેડે આપણે એલઈડી લગાવી દઈશું. એક એલઈડીનો છેડો ઉપરના તારને અને એક નીચેના તારને. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે એલઈડી લગાવી લીધેલી છે. હવે આપણને બે ચુંબક આવેલા છે એ બંને ચુંબક લઈશું આપણે અને આ ચુંબકને આપણે આ ફોર્મ શીટની બંને બાજુ લગાવી લઈશું. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ચુંબક લગાવી દીધા છે બંને. આ રીતે તમે પણ લગાવી લેજો. હવે આપણે આ છે એ વાળો પાર્ટ જે તમને દેખાય છે એ અહીંયા આપણે ફિટ કરી લઈશું. આ ભાગ ઉપર બરાબર ફિટ કરી દઈશું અને રબર બેન્ડ લગાવી દઈશું અને આ તાર આપણો જે લાંબો છે તાર આ સાઈડ રાખીશું, વધારાનો લાંબો તાર. અને આપણે આને રબર બેન્ડથી પેક કરી લઈશું અને પછી તમને એક ગરગડી જેવો ભાગ આપેલો છે, આ ગરગડી જેવો પાર્ટ રહ્યો એ આપણે આ તારમાં નાખી લઈશું. અહીંયા બરાબર સેન્ટરમાં આવે એ રીતે લગાવી લઈશું. તો ચાલો આપણે ફિટ કરી લઈએ આ બંને પાર્ટ. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ ભાગ લગાવી લીધો છે અને રબર બેન્ડથી ફિટ પણ કરી લીધો છે. પાછળ જુઓ તમે રબર બેન્ડ લગાવીને અને આપણે આ ગરગડી પણ લગાવી દીધી છે. હવે આ ગરગડી આપણી ટાઈટ રહે એ માટે આપણે અહીંયા છેડે ગ્લુ લગાવી દઈશું જેથી કરીને હલે નહીં, એકદમ ટાઈટ રહેવી જોઈએ, હલવી ના જોઈએ. બંને પાર્ટ છે એ આ તમને જુઓ બે નંબરનો ભાગ આપેલો છે, બે લખેલું છે એવો, તો એને આપણે અહીંયા જોડી લઈશું આ બંને જગ્યાએ. તો કઈ રીતે જોડવો એ પણ તમે જોઈ લો. તો આ રીતે આપણે અંદર નાખી અને બંને બાજુ આપણે એ પાર્ટ જોડી લઈશું.
તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ગરગડી પણ લગાવી દીધી છે અને આ બંને પાર્ટ પણ લગાવી દીધા છે. હવે આપણે ચરખો લગાવીશું. તો આપણે ચરખો આ બાજુ લગાવવાનો છે. અહીંયા આ બંને હોલ દેખાય છે ત્યાં આ તમને બે મોટા પાગ આપેલા છે જે હોલવાળા. તો આ પાગ છે એ આની અંદર બરાબર બંધ બેસે એ રીતે જવા દેવાનો છે. એક પાર્ટ તે અંદર જવા દેવાનો છે. પછી આપણે ચરખાનો આ જે નાનો ખુલ્લો છેડો છે નાનો, ત્યાં બે એ લખેલા પ્લસ આકારના છે જે બોલ્ટ જેવા, એ લગાવી લઈશું બે. અને આની અંદર લગાવી, આની અંદર લગાવી લઈશું. અને અહીંયા પણ આપણે આ એ આકારનું જે એ લખેલો છે પ્લસ આકારનું એ લગાવી અને રબર બેન્ડથી ફિટ કરી લઈશું. બંનેને આપણે રબર બેન્ડથી ફિટ કરી દઈશું. પછી આપણે અહીંયા આપણે હેન્ડલ લગાવવાનું છે. એ હેન્ડલ કઈ રીતે બનાવવું એ પણ આપણે જોઈ લઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે આપણને આ રીતના બે ટુકડા આપેલા છે. એકને આડો પકડશું અને એકને ઊભો પકડશું. અને આપણે ચરખા માટેનું હેન્ડલ તૈયાર કરી દઈશું. તો આવો તમારો આકાર બની ગયો હશે. જે પાગ પતલો છે ત્યાં આપણે અહીંયા આપણે એ આકારનો એક જ લગાવ્યો છે પ્લસ આકારનો, અને અહીંયા રબર બેન્ડથી આપણે ફિટ કરી લઈશું. પછી તમે આ પાર્ટ જુઓ છો, એમાં આપણને આવા એક બી લખેલા મોટા પ્લસ આપેલા છે જે ગોળ રાઉન્ડ, એ આપણે આખું ભરી લઈશું. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ ચરખા માટેનું હેન્ડલ તૈયાર કરી દીધું છે રબર બેન્ડ લગાવીને. આ બી આકારના મોટા પ્લસ આકારના જે પાર્ટ હતા એ આની અંદર નવ નખ્યા છે. હવે આપણે તમે અહીંયા જુઓ આ ચરખાનો બીજો છેડો, ત્યાં આપણે નાના જે આપેલા છે એ લખેલા ભાગ એ આપણે ત્રણ લગાવી લઈશું. અહીંયા આપણે ત્રણ લગાવી લઈશું. અને પછી આ ભાગ જે છે એ લગાવી લઈશું અંદર. અને નીચે બરાબર બંધ બેસે એ રીતે ગોઠવી દઈશું. તો આ રીતે આપણે પેક કરી લઈશું. હવે પાછા આપણને જે આ એ લખેલા છે ચાર લગાવી દઈશું. અને પછી આપણે આ હેન્ડલ અહીંયા ફિટ કરી લઈશું. તમને આ જે પ્લસ આકારનું નિશાન દેખાય છે તે લગાવી લઈશું. અને પાછા આપણે એ આકારનો પાર્ટ મૂકી અને રબર બેન્ડથી બરાબર ફિટ કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે હેન્ડલ પણ લગાવી લીધું છે અને બધા પાગ બરાબર ફિટ કરી લીધા છે. હવે આપણે બચેલા ઊનની દોરી લઈશું અને આ ગરગડીવાળા પાર્ટમાંથી પસાર કરીશું. એ જ રીતે ચરખામાંથી પણ નીચેથી પસાર કરી લઈશું અને બરાબર ટાઈટ બાંધી દઈશું, ગાંઠ મારી દઈશું. જેટલી આ દોરી આપણે ટાઈટ બાંધશું એટલો જ ચરખો સારી રીતે ચાલશે અને આ આપણો મેગ્નેટ પણ સતત ઘૂમતું રહેશે અને વીજળી ઉત્પન્ન થશે. તો ચાલો આપણે દોરી બાંધી લઈએ. દોરી બાંધતી વખતે ધ્યાન રાખજો કે ટાઈટ રાખજો. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે દોરી બાંધેલી છે. દોરી આપણે ટાઈટ રાખશું કે જેથી ગરગડીની અંદર આપણે ગોઠવેલા ચુંબક ઝડપથી ગરગડીની નજીક કે દૂર જાય. અને સાથે સંકળાયેલ ક્ષેત્રરેખાઓની સંખ્યામાં થતા ફેરફારો વધે, પરિણામે મોટા પ્રમાણમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. જેમ આપણે આ વીંટાળેલા તાર છે એના આંટાની સંખ્યા વધારશું એમ વધારે પ્રેરિત વિદ્યુત પ્રવાહ મેળવી શકાય. તો ચાલો હવે આપણે આ ચરખા જનરેટરને ચાલુ કરીને જોઈએ. જેમ આપણે ચરખો ફેરવશું
सारी रीते फरसे एम तमे जोई सको छो के आपणुं जनरेटर पण चाले छे। तमे लाइट जोई सकता हशो।